હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. મિત્રો, અવારનવાર કૌભાંડ તો આપણે જોતા જ રહ્યા છે. ઉર્જા વિભાગનું બીજું એક મોટું કૌભાંડ બહાર આવ્યું છે. જેટકો કંપનીમાં 125 ઇજનેરોની ભરતીમાં ગોલમાલ. અનામતની ખાલી જગ્યાઓ ઉપર બિન અનામત ઉમેદવારો ભરી દીધા છે. ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળના રાજકોટ સહિત રાજ્યભરમાં દેખાવો, આવેદન પણ અપાયા. રાજકોટ ગુજરાત વિદ્યુત કર્મચારી ઉત્કર્ષ મંડળે આજે જેટકોના ચીફ ઇજનેરને આવેદન પાઠવી ઉમેર્યું હતું કે જેટકો કંપનીમાં 125થી વધારે જુનિયર ઇજનેર ઇલેક્ટ્રિકલ સિવિલની અનામત સંવર્ગની રોસ્ટર બેકલોગની એસસી એસટી એબીસી એસસીબીસી કેટેગરીની ખાલી જગ્યાઓ કંપની અને સરકારના ભરતીના નીતિ નિયમોમાં ઇરાદાપૂર્વક ભંગ કરીને બિન અનામતના ઉમેદવારથી ભરી દેવામાં આવેલ છે. ભરતીમાં ખૂબ જ મોટા પાયે ગડબડી કરી ભ્રષ્ટાચાર કરી અનામત સંવર્ગના ઉમેદવારને જાણી જોઈને અન્યાય કરવામાં આવે છે, જેની સામે મંડળ દ્વારા વારંવાર સંદર્ભિત પત્રોની રજૂઆત કરવામાં આવે છે. પરંતુ મેનેજમેન્ટ દ્વારા દોષિતોને છાવડવાના પ્રયાસો કરી રહ્યા છે. જેટકો કંપની રોસ્ટર રજિસ્ટર ખૂબ જ મોટા પાયે ગડબડીમાંથી ભરેલું, ગેરમાર્ગે દોરનારું અને કંપની અને સરકારશ્રીના નીતિ નિયમોની વિરુદ્ધ મનગઢત પ્રણાલી અપનાવી બનાવવામાં આવી છે. સરકારને પણ આ બાબતે ગેરમાર્ગે દોરવામાં આવે છે. વારંવારની મંડળની સાચી વાજબી અને નિયમ મુજબની રજૂઆતો કરવા છતાં મેનેજમેન્ટ ધ્યાને નહીં લેવા લેતા છેવટે મંડળને ન્યાય માટેના છૂટકે હાઈકોર્ટમાં પિટિશન કરવાની ફરજ પડેલ, જેમાં જેટકો કંપનીના એમડી શ્રીને હાઈકોર્ટે મંડળને રૂબરૂ સાંભળવા અને ન્યાય આપવા આદેશ કરેલ, જેથી હાઈકોર્ટના આદેશ મુજબ મંડળને બે બે વખત જુનિયર ઇજનેરની ભરતીના દસ્તાવેજી ડોક્યુમેન્ટ ચકાસણી માટે વડી કચેરી વડોદરા ખાતેના જેટકોના કોન્ફરન્સ હોલમાં બોલાવવામાં આવેલ અને બંને વખત જેટકોના એજીએમ એચઆર પીઓ એચઆર જીએમ એચઆર સીઈ પ્રોજેક્ટ કક્ષાના અધિકારીઓની હાજરીમાં ભરતીના ડોક્યુમેન્ટની ચકાસણી કરવામાં આવેલ છે અને મંડળના પ્રતિનિધિ મંડળની હાજરીમાં જ થયેલ ડોક્યુમેન્ટ ચકાસણીના અંતે હાજર તમામ અધિકારીઓ દ્વારા સ્વીકારવામાં આવેલ છે કે ભરતીમાં ગડબડી થયેલ છે. રોસ્ટર રજિસ્ટરમાં ખોટી એન્ટ્રીઓ કરવામાં આવેલ છે. એસસી એસટી ઓબીસીના ઉમેદવારને ઇરાદાપૂર્વક ભરતીમાં અન્યાય કરવામાં આવેલ છે. આ બધું દસ્તાવેજ ચકાસણીના સમયે જ સ્વીકારવામાં આવેલ, જેથી મંડળના આક્ષેપો 100% સાચા સાબિત થાય. જે કોઈ મિત્ર અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હોય તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, જેથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. આવેદન પત્રમાં માંગણીઓમાં જુનિયર ઇજનેરની ભરતીમાં ભ્રષ્ટ સિસ્ટમ અપનાવી કંપની અને સરકારશ્રીના ભરતીના નીતિ નિયમોનો ઇરાદોપૂર્વક ભંગ કરીને અનામતની જગ્યાઓ નિયમ વિરુદ્ધ બિન અનામત ઉમેદવારથી ભરનાર જવાબદાર અધિકારીઓ સામે પોલીસમાં ફોજદારી ગુનો દાખલ કરી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, જ્યાં સુધી મંડળ દ્વારા ઉપસ્થિત કરવામાં આવેલ તકરારનું નિરાકરણ ના આવે, એટલે કે જુનિયર ઇજનેરની ભરતીના પ્રશ્નનું સંપૂર્ણ નિરાકરણ ના આવે ત્યાં સુધી જેટકો કંપનીમાં ન્યાયહિતના જુનિયર ઇજનેરની ભરતી કરવામાં આવે નહીં. એસસી એસટી ઓબીસીની રોસ્ટર બેકલોગની સાચી એટલે કે હકીકતમાં જે ખાલી જગ્યાઓ હાલ કંપનીમાં છે એ મુજબની ભરતીની જાહેરાત આપી અનામતના ધારાધોરણ મુજબ ખાલી જગ્યાઓ ભરવામાં આવે. અનામતની ખાલી જગ્યાઓના સંદર્ભે કંપની જીયુવીએનએલ અને સરકારશ્રીની વારંવાર ખોટું, બોગસ અને ઉપજાવી કાઢેલું રિપોર્ટિંગ કરનાર જવાબદાર અધિકારીઓ સામે કંપનીના નીતિ નિયમ મુજબ શિસ્ત ભંગની કાર્યવાહી કરવામાં આવે. જો માગણી નહીં સ્વીકારાય, ન્યાય નહીં અપાય તો તારીખ 18/4/2022 સોમવાર 10 કલાકથી મેનેજિંગ ડિરેક્ટરશ્રીની કચેરી હેડ ઓફિસ વડોદરા સામે ન્યાય માટે ગાંધી ચિંડ્યા માર્ગે મંડળ અમરાંત ઉપરાંત ઉપવાસ ઉપર જવાની ચેતવણી અપાઈ છે. આવેદન દેવામાં ગિરીશ પરમાર અને અન્યો જોડાયા હતા. તો મિત્રો, બીજું એક મોટું જેટકો કંપનીમાં કૌભાંડ બહાર આવ્યું છે. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.